નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્થા વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં તમારું પ્રથમ પ્રકરણ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો તેનું અધ્યયન કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો આપણો આ જે પાઠ છે એની અંદર રાજપૂત યુગની વાત કરવામાં આવી છે. હવે જે આ રાજપૂત યુગ છે એની અંદર રાજપૂત રાજવીઓની જે વાત કરવામાં આવી છે. હવે રાજપૂત જે રાજવીઓ છે એમનો જે શાસનકાળ છે એ જોઈએ તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી, એટલે જો જોઈએ તો પૂરા 500 વર્ષ સુધી એમનું જે શાસનકાળ છે એ ચાલ્યું. હવે રાજપૂત જે રાજવીઓ છે એમનું જે શાસનકાળ છે, એમનું જે 500 વર્ષ સુધી પોતાનું શાસનકાળ ચલાવ્યું, તો એ કયા વિસ્તારમાં ચલાવ્યું હતું? તો રાજપૂત રાજવીઓએ પોતાનું જે શાસનકાળ છે તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત જે છે ત્યાં એમણે પોતાનું જે શાસનકાળ છે એ ચલાવ્યું હતું. હવે આ જે રાજપૂત યુગ છે એની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે, આપણો જે હિન્દુ ધર્મ છે એનું વર્ચસ્વ ટકાવી રાખવામાં રાજપૂત યુગનો ખૂબ જ અત્યંત મહત્વનું યોગદાન છે. તો જે આ સમયગાળો છે, જે રાજપૂત યુગનો સમયગાળો છે, એ દરમિયાન જે આપણી હિન્દુ સંસ્કૃતિ છે તેનું વર્ચસ્વ ટકાવી રાખ્યું. તો આ હિન્દુ ધર્મની જે વર્ચસ્વ ટકાવી રાખવામાં આ જે રાજપૂત યુગ છે તેનું ખૂબ જ અત્યંત મહત્વનું યોગદાન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર જે રાજપૂત રાજાઓ છે એ કયા કયા હતા, કયા કયા રાજ્યોમાં એમને પોતાનું શાસન ચલાવ્યું, એ વિશેની માહિતી જે છે એ આજે આપણે આ પાઠમાંથી શીખીશું. તો વાત કરીએ આપણે હર્ષવર્ધન પછીનો જે સમયગાળો છે, જે રાજા હર્ષવર્ધન હતા તેમના પછીનો જે સમયગાળો છે, આપણે તે વિશેની વાત અહીંયા કરીશું. એટલે કે 7મી સદીમાં, તો 7મી જે સદી છે ત્યારે જે રાજા હર્ષવર્ધન છે એમનું અવસાન થયું હતું. અને ત્યારબાદ ઉત્તર ભારતમાં તેમના જે વિશાળ સામ્રાજ્ય હતું, જેના પર એ પોતે એકમાત્ર જે છે શાસન કરતા હતા, એમના અવસાન બાદ જે છે એ એમના જે વિશાળ સામ્રાજ્ય છે એનું શું થયું, નાના નાના ભાગોમાં વિભાજન થઈ ગયું. અને એ બધા નાના નાના જે ભાગે વિભાજન થયું તે સ્વતંત્ર રાજ્યો છે એ એમાંથી ઊભા થયા. પહેલાં શું હતું, તો જે રાજા હર્ષવર્ધન છે એ માત્ર એક જ શાસક હતો જે એવડા મોટા સામ્રાજ્ય પર રાજ્ય કરતો હતો. પરંતુ એના અવસાન થયા બાદ જે બીજા જે નાના મોટા રાજાઓ હતા એમાં શું થયું, તો એ નાના નાના ભાગ પડી ગયા રાજ્યોના અને પોતે સ્વતંત્ર રાજ્ય તરીકે ઉભરી આવ્યા. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્ય બન્યા. હવે આપણે આગળ જણાવ્યું તેમ જે આ રાજપૂત યુગ છે એને પોતાનું જે વર્ચસ્વ છે, પોતાનું જે શાસન છે એ કયા વિસ્તારમાં ચલાવ્યું હતું, તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો આજે રાજા હર્ષવર્ધનના મૃત્યુ પછી ઉત્તર ભારતમાં પણ નાના નાના સ્વતંત્ર રાજ્યો ઊભા થયા અને જે દક્ષિણ ભારત છે ત્યાં પણ જેમ હર્ષવર્ધન હતા તેમજ એક પુલકેશી કરીને બહુ જ શક્તિશાળી રાજા હતા, તેમના અવસાન થયા બાદ જે દક્ષિણ ભારત છે એમાં પણ નાના નાના સ્વતંત્ર રાજ્યો છે એ ઉભરી આવ્યા. એટલે કે પહેલાં જે છે એ રાજા હર્ષવર્ધન પણ એવડા મોટા સામ્રાજ્યને એકલા હાથે ચલાવતો હતો અને જે પુલકેશી છે એ પણ એવડા મોટા રાજ્યના સામ્રાજ્યને એકલા હાથે ચલાવતો હતો. પરંતુ આ બંનેના અવસાન થયા બાદ રાજ્યોમાં શું થયું, તો કે ભંગાણ થયું. કહેવાય ને, નાના નાના રાજ્યો સ્વતંત્ર ઊભા થયા અને રાજ કરવા લાગ્યા. તો આમ મધ્ય યુગનો
વાળો છે એને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવ્યો છે। હવે આ તો થઈ રાજપૂત યુગની વાત, હવે વાત કરીએ રાજપૂતના ગુણોની। તો રાજપૂતના કયા કયા ગુણો હોય? તો પહેલો તો રાજપૂત જે છે એ શું હોય? બહાદુર હોય, પોતાના વચનને પાળવા માટે એ પોતાના જીવની પણ પરવા કરતા નહીં। તેમના ત્યાં જો દુશ્મન પણ શરણાર્થી થઈને આવે તો તે એનું પણ રક્ષણ કરવામાં આવતા હતા। તેમજ તે લડાઈમાં અધર્મ આચરતા નહીં, તે કોઈ પણ રીતે કોઈ પણ જાતની અનીતિ જે છે એ એમના વ્યવહારમાં ક્યારેય લાવતા નહીં। એ બોલીના એકદમ પાક્કા અને સાચા લોકો હતા। એ પોતાના વચનને પાળવા માટે પોતાના જીવની પણ પરવા કરતા નહીં, તે દુશ્મનને પીઠ બતાવીને ભાગવા કરતા મોતને વાલો કરતા। આ તો થઈ રાજપૂત યોદ્ધાઓની વાત। હવે આપણે વાત કરીએ કે ભારતની જે રાજપૂતાણીઓ છે એમના વિશે। તો જેમ રાજપૂત વીર યોદ્ધાઓ પોતાની નિરળતા માટે પ્રખ્યાત છે, પોતાની બોલી માટે તે મરણને પણ વહાલું કરે છે, તે જ ગુણ રાજપૂતાણીઓમાં પણ જોવા મળે છે। તે પણ પોતાના વીરત્વ માટે ખૂબ જ પ્રખ્યાત છે। તે પોતાના પુત્ર અને પતિને હસ્તામુખી યુદ્ધમાં વિદા કરતી અને જો જરૂર પડે તો સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પોતાના પ્રાણને પણ પરવા કરતી ન હતી। જરૂર પડે તો તે હાથમાં તલવાર લઈ અને લડાઈ કરવા પણ નીકળી જતી। આવા અનેક ઉદાહરણો આપણે ભારતીય ઇતિહાસમાં જોવા મળે છે કે જ્યાં રાજપૂત રાજપૂતાણીઓ જે છે એ જરૂર પડે તો તલવાર લઈને રણમેદાનમાં પણ ઉતરી જાય છે અને હસતા મોઢે મોતને વહાલ પણ કરે છે। હવે આગળ વાત કરીએ સાતમી સદીના અંતમાં। સાતમી સદી જે છે એનો જે અંત ભાગ છે ત્યારે સામંત શાસન જે છે એનો ઉદય થયો અને આના કારણે શું થયું? તો ભારત અને નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયો। પહેલા જે હતું સમગ્ર સામ્રાજ્ય, એક મોટું સામ્રાજ્યનો કોઈ એક રાજા હતો કે જેનું શાસન દરેક જગ્યાએ ચાલતું હતું, પરંતુ જ્યારે આ સામંત શાસનનો ઉદય થયો ત્યારથી ભારતમાં નાના નાના સ્વતંત્ર રાજ્યો છે એ ઊભા થયા અને રાજપૂત વંશનો ઉદય થયો। હવે આ જે સમયગાળો છે તેને મધ્યયુગ કહેવામાં આવે છે। આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ અહીં આ પ્રકરણની અંદર કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ ઉત્તર ભારતના રાજ્યો। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહીરવાડનું ચૌલુક્ય રાજ્ય, ડાહલનું ચેડી રાજ્ય, શાકમ્ભરનીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા। આવા મુખ્ય રાજ્યો ઉત્તર ભારતની અંદર જે છે એ આપણને જોવા મળે છે। અહીં આપણે જે ગઢવાલ રાજ્યની વાત કરી તો એ જે ગઢવાલ રાજ્ય છે એનો જે સ્થાપક છે એ કોણ હતો? તો એ ચંદ્રદેવ હતો અને તેને કનોજ સિવાય કાશ્મીર અને બીજી રાજધાની કાશ્મીર જે છે એને બીજી જે રાજધાની છે એ બનાવી હતી। આ વંશમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો પણ થયા, જેમાં ગોવિંદચંદ્ર સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો। તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું, તેમજ અનેક બૌદ્ધ વિહારોના જીર્ણોદ્ધારના કાર્યો પણ એને કરાવ્યા હતા। ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલનો પણ સમાવેશ થાય છે। પાછળથી આ રાજ્ય જેજાગુપ્તિ નામથી પણ ઓળખાય છે। આ રાજ્યોમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમવીર દેવ જેવા મહાન શાસકો જે છે એ થઈ ગયા। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રાજપૂત યુગના રાજપૂત રાજવીઓની વાત કરી રહ્યા છીએ અને આ જે તમામ જેના હું નામ લઈ રહી છું એ રાજપૂત રાજવીઓ છે, એ યોદ્ધાઓ છે કે જેમણે પોતાના શાસનકાળ દરમિયાન
સરસ રીતે શાસન કર્યું અને પ્રજાના હિત માટેના ઘણા કાર્યો કર્યા. હવે વાત કરીએ પરમારંશની, તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો હતો. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. આ જે પરમાર વંશ છે એની સ્થાપના કોણે કરી હતી? તો જે કૃષ્ણરાજ છે, રાજા છે, એમને પરમાર વંશની સ્થાપના કરી હતી. હવે વાત કરીએ ચૌહાણ વંશની. રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. આમાંથી એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક જે છે એ વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ જે છે એ શાકંભરીની રાજગાદી પર બેઠો અને તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી. આ જે રાજા છે અજયરાજ એ ગાદી પર બેઠો ત્યાર પછી એને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી, જે પાછળથી આપણે અજમેરના નામે આપણે જાણીએ છીએ. તમે બધા અજમેર તો ગયા જ હશો વિદ્યાર્થી મિત્રો. તો આ જે અજમેર છે એની જે સ્થાપના છે તે અજયરાજે શાકંભરીની ગાદી પર વિરાજમાન થયા ત્યાર પછી જે નગર તેને વસાવ્યું હતું અજયમેર, જેનું આજે નામ છે અજમેર. હવે વાત કરીએ ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. હવે રાજાઓ છે તો અંદર અંદર સંબંધ ઉત્પન્ન થાય, તો આ રીતે તે બીજી રાજકુમારી છે એના લગ્ન થયા હતા. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. હવે વાત કરીએ ચાવડા વંશની, તો ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજી ચાવડાએ અણહીલવાડ પાટણની જે છે એ સ્થાપના કરી હતી. પોતાના જે બાળપણનો મિત્ર હતો એમણે અણહીલવાડ રાજ્યની જે સ્થાપના કરી, તો એ અણહીલવાડનું નામ એમને જે છે એમનો એક બાળપણનો મિત્ર હતો અણહીલ ભડવાડ, તેના પરથી જ તેમણે જે છે આ નવા નગરની સ્થાપના કરી અને એનું નામ પોતાના મિત્રના નામ પરથી અણહીલવાડ પાટણ રાખેલું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે એ ચાવડા વંશના શાસકોનો જે છે એ જોવા મળતા એનું જે શાસનકાળ છે એ અહીં ચાલતું હતું. હવે વાત કરીએ સોલંકી વંશની, તો સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. શા માટે? તો આ વંશમાં મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, ઉમારપાળ અને ભીમદેવ બીજો વગેરે જેવા જે શક્તિશાળી શાસકો છે એ આ યુગમાં થઈ ગયા અને એને કારણે આ યુગને સુવર્ણ કાળ કહેવામાં આવે છે રાજપૂતનો. આ વંશમાં જે છે એ આગળ વાત કરીએ તો જૂનાગઢના શાસક રાખેગાની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ જે ભાવ આજે આવેલી છે એનું જે નિર્માણ છે એ કરાવ્યું હતું. આજે એ રાણીની વાવ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો. અને આ રાણીની વાવને જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે એ પણ પ્રાપ્ત છે. આપણા ગુજરાતમાં ઘણા એવી જગ્યાઓ છે, ઘણા એવા છે જગ્યાઓ કે જેની હેરિટેજ સિટી કે હેરિટેજનું જે છે એ દરજ્જો આપવામાં આવ્યો છે. આ રાણીની વાવ છે એ એમાંનો એક છે. હવે આગળ વાત કરીએ આપણે સિદ્ધરાજ જયસિંહની માતા એટલે કે મીનાદેવીની, મીનાદેવીનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તો એમણે શું કર્યું હતું? રાજા સિદ્ધરાજ જયસિંહની જે માતા છે મીનાદેવી, એમણે સોમનાથ છે તો સોમનાથની અંદર યાત્રા વેળો લેવામાં આવતો હતો, એટલે કે સોમનાથની અંદર પ્રવેશ મેળવો હોય તો ત્યાં સિપાહી ઊભા રહેતા અને આપણે જે પણ નાગરિકે સોમનાથની અંદર પ્રવેશ મેળવવો હોય તો એને એક વેરો ભરવો પડતો અને પછી જ એને અંદર નગરની અંદર જવા મળતું. તો
આજે મિનર દેવી છે એમને શું કર્યું તો એમને એ યાત્રાવેરો જે છે એ બંધ કરાવ્યો હતો અને ધોળકામાં તેમની મલાવ તળાવનું જે બાંધકામ છે એ પણ કરાવ્યું હતું. આમ સિદ્ધરાજ જયસિંહ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી. આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જે ગ્રંથ છે તે હેમચંદ્રાચાર્યજી પાસે લખાવેલ હતો અને આ જે ગ્રંથ છે એની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જે મોટા એરાવત હાથી ઉપર એની શોભાયાત્રા નીકળવામાં આવી હતી. એ હાથી ઉપર જે પાલખી હતી એમાં એ ગ્રંથને રાખવામાં આવ્યો હતો અને ખુદ રાજા પણ ત્યારે બધા આમ પ્રજાની સાથે ચાલી અને નગરની જે છે એની પ્રદક્ષિણા કરી હતી. હવે આગળ વાત કરીએ આપણે વાઘેલા વંશની, તો વાઘેલા વંશમાં વીર ધવલ, વિશાળદેવ, અર્જુનદેવ અને સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. હવે આ તો વાત થઈ ઉત્તર ભારતના રાજ્યોની. હવે આગળ વાત કરીએ આપણે દક્ષિણ ભારતના રાજ્યોની. તો જે નર્મદા નદી છે તે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને આપણે દક્ષિણના રાજ્યો તરીકે ઓળખીશું. હવે ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશ સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ ચોલ, પાંડ્ય અને ચેર જેવા જે રાજવંશો છે એના વિશે અહીં આપણે ટૂંકમાં જાણીશું. સૌ પ્રથમ વાત કરીએ તો ચાલુક્ય વંશનો જે પ્રથમ રાજા હતો તે કોણ હતો, તો એ હતો જયસિંહ. અને જે પુલકેશી છે જેના વિશે અગાઉ આપણે વાત કરી હતી એ હર્ષવર્ધન છે, એ ઉત્તર ભારતનો અને પુલકેશી છે એ દક્ષિણ ભારતનો મહાન સામ્રાજ્ય ધરાવતા રાજા હતા. અને એમના અવસાન પછી જે છે એ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારત બંનેમાં નાના નાના જે રાજ્યો છે એ સ્વતંત્ર ઊભા થયા. તો અહીં આજે પુલકેશી છે એ સૌથી પ્રતાપી રાજા માનવામાં આવે છે. પુલકેશી પ્રથમે 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિમાં પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો જેવા જે શાસકો છે મહત્વના એ થઈ ગયા. હવે આ સમયમાં આદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગીરી અને વાર સમુદ્ર. વાર સમુદ્રમાં હોયસલ વંશ શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દક્ષિણમાં આવેલું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું. આમ બીજા રાજ્યો કરતાં જોવા જઈએ તો આ જે પાંડ્ય રાજ્ય છે એ નાનકડું હતું પણ જે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો તે વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મોટું મથક હતું. આ સમયે તમિળથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું અને ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. રાજપૂત યુગમાં જે રાજાનું પદ છે તે વંશ પરંપરાગત ન હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી કોઈ પણ એક પુત્રની પસંદગી કરતા કે જેમાં એ રાજા બનવાના દરેક ગુણ એ જોઈ શકતા હોય કે હા ભાઈ મારા આ પુત્રમાં રાજા બનવાના બધા જ ગુણો છે, તો પછી રાજા શું કરતો, તો એ રાજા એ યુવરાજ એ જે એમનો દીકરો હોય એને યુવરાજની પદવી આપતો અને આગળ જતા એ યુવરાજ રાજા બની જતો. આવા અનેક ઉદાહરણો છે કે જ્યાં રાજદરબારીઓ પોતાની પસંદગીથી રાજાઓની પસંદગી કરે છે. એટલે કે જો રાજા હોય અને બે ત્રણ પુત્રો હોય તો એવું નથી કે જે મોટો પુત્ર છે એ જ રાજા બને, પરંતુ બે ત્રણ કુંવર હોય તો એ બે ત્રણ કુંવરોમાં જોવામાં આવે એમના ગુણો, એમના લક્ષણો કે રાજા બનવાના ગુણો એમનામાં છે અને હોય તો પછી એક જે દીકરો હોય રાજાનો એને યુવરાજની પદવી આપવામાં આવતી અને આગળ જતા એ
રાજા પણ તો આમ આ સમયે મંત્રીઓના પણ બે પ્રકાર હતા, આમત્ય અને સચિવો. આમત્યનું કાર્ય શું હતું? તો આમત્યનું કામ હતું મંત્રણા અને રાજનીતિ કરવાનું, જ્યારે સચિવનું કાર્ય હતું લડાઈ તથા સુલેહનું, એટલે કે કયા રાજ્ય સાથે મૈત્રી ભાવ રાખવો છે અને કયા રાજ્ય સાથે લડાઈ કરવાની છે એ કામ જે છે એ સચિવનું હતું. દરેક પ્રકારની નીતિનો જે અંતિમ નિર્ણય છે એ તો રાજાનો પોતાનો જ રહેતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે આ પ્રકરણ છે પ્રથમ એ પૂર્ણ થાય છે. આપણે આ પાઠમાં રાજપૂત યુગ અને એના રાજપૂત જે રાજવીઓ છે એના વિશેની માહિતી મેળવી, એમના શાસનકાળ વિશેની માહિતી મેળવી, વિવિધ રાજાઓ વિશેની માહિતી મેળવી. તો હવે ફરી મળીશું નવા પ્રકરણ સાથે. અરે યાર.